અમદાવાદ નો છું. 2018 માં જયારે મારે પગમાં દુખાવો ને થયું હતું, પછી રિપોર્ટ કરાયો અને ઓસ્ટિયોસાર્કોમા ડાયગ્નોસ્ટિક તરીકે આવ્યું હતું. તો એ વખતે તો એમ મેન્ટલી થઈ ગયું હતું કે ઓહો આ તો શું થઈ ગયું, કેન્સર શબ્દ સાંભળીને જ મગજમાં એટલું હિલચાલ થઈ ગઈ હતી. પણ પછી અમે મંદીપ શાહ સર જોડે અમે આવ્યા અને સરે સમજાવ્યું કે આવું આવું છે, આમાં પ્રોસેસ આવી રીતના થશે, તમને આવું ડાયગ્નોસ થશે, આ રીતના સોલ્યુશન આનું આવી રીતના છે, ઓપરેશન થઈને તમને બધું બધું સારું થઈ જશે. એમણે મોટિવેટ કર્યા ત્યારે એટલીસ્ટ મારા મગજમાંથી એ રીત ગયું હતું કે ભાઈ આ મને શું થઈ ગયું છે. પછી સરે મને લગભગ 6 કે 7 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલી અને એના પછી એકદમ સારું થઈ ગયું. રાઈટ લેગમાં મને પ્રોબ્લેમ હતો, અત્યારે પગ પણ એકદમ વ્યવસ્થિત વર્ક થાય છે મારે અને હું નોર્મલ જે પહેલાં કામ કરતો હતો એ જ કામ કરું છું. અને એ બધું થવાનું કારણ સર છે, મંદીપ શાહ સર. જો એ ના હોત તો મને નથી લાગતું આમાંથી ટ્રોમામાંથી બહાર પણ આવી શક્યો હોત, ના તો આ સોલ્યુશન થઈ શક્યું હોત, આટલું સારું કામ થઈ શક્યું હોત. અને અત્યારે જે હું એઝ અ ગવર્મેન્ટ જોબ કરું છું અને જે મારા ફ્રેન્ડ લોકો છે હું એમની સાથે સાથે એમનાથી બી સારું કામ કરી શકું છું અત્યારે, એ બી બધું મંદીપ શાહ સરને લીધે જ થયું છે. સરનો સ્વભાવ પણ એકદમ સરસ છે, અહીંયા બધા કર્મચારીઓ પણ બહુ સરસ છે, વિનોદ સર આ છે, બધા સારું કામ કરે છે. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ સર કે જેથી મને આ મોકો મળ્યો ફરીથી લાઈફમાં કે હું ફરી ઊભો થયો અને ફરી પાછું આ બધું કામ કરી શક્યો અને લાઈફમાં આવું અચીવમેન્ટ બી લઈ શક્યો. તો થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.